જય માતાજી. મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવશું 100 વર્ષ કરતા પણ વધુ જૂની વાનગી તલધારી લાપસી. જે લાપસી ગામડાઓની અંદર સુપ્રસંગોમાં બનાવવામાં આવે છે, ને જ્યારે પણ કંઈ મીઠું ખાવાનું મન થાય ત્યારે પણ આ લાપસી ફટાફટ બનાવીને ખાઈ શકાય છે. અને આપણે જે રેગ્યુલર લાપસી બનાવીએ છીએ તેના કરતાં ટેસ્ટમાં એકદમ અલગ જ આ લાપસી બને છે. તો લાપસી બનાવવા માટે મેં અત્યારે 1 વાટકી મોટી ભરી અને ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને આપણે વૈડું કહીએ છીએ. તો વજનમાં તે 250 ગ્રામ જેટલો છે. ગેસ પર આપણે એક કઢાઈ રાખી છે, તો કઢાઈની અંદર આપણે 1/2 વાટકી જેટલું તેલ લઈશું. તો આ લાપસી તેલમાં બને છે, પણ આપણે ઘીમાં બનાવી હોય તો ઘીમાં પણ બનાવી શકાય છે, પરંતુ આ વર્ષો જૂની રેસીપી છે જે તેલમાં જ બને છે. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે જે કરકરો લોટ લીધો છે તે કઢાઈની અંદર લઈ લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ લોટને આપણે શેકવાનો છે. તો આ લોટ આપણો લગભગ 10 મિનિટ જેટલો શેકીશું, જ્યાં સુધી લોટને શેકાવાની સ્મેલ ન આવે અને આપણો લોટ શેકાઈને એકદમ હલકો અને થોડો કલર ન બદલાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે. તો પહેલા તો આપણે આ રીતે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી અને આ લોટને આપણે શેકવાનું છે. મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, અને મારી આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે આપણે લોટને સારી રીતે શેકી લઈશું. લોટને શેકાતા લગભગ 8-1 મિનિટ જેટલો સમય થયો છે અને લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ ફૂલેલો ફૂલેલો શેકાઈને તૈયાર થયો છે અને તેની સ્મેલ પણ એકદમ સરસ રીતે આવવા લાગી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ શેકેલા લોટને બીજી પ્લેટમાં કાઢી લઈશું. આપણે ફરી તેજ કઢાઈને ગેસ પર લઈ લીધી છે. તો હવે આપણે જે વાટકીના માપ પ્રમાણે લોટ લીધો છે તે જ વાટકીના માપ પ્રમાણે આ કઢાઈની અંદર પાણી લઈશું. તો અત્યારે આપણે 1.5 વાટકી જેટલું પાણી લેવાનું છે. તો 1 આખી અને 1/2 વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું અને ગેસને ચાલુ કરીશું. હવે અત્યારે મેં 1 વાટકી ગોળ લીધો છે, તે આપણે પાણીની અંદર લઈ લઈશું. તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો. હવે આની અંદર મેઇન વસ્તુ જે ઉમેરવાની છે તે છે વરિયાળી. તો આ લાપસીની અંદર વરિયાળીનો ટેસ્ટ જ મહત્વનો છે, જે એકદમ સરસ આવે છે. તો આપણે અત્યારે 2 ચમચી ભરી અને આખી વરિયાળી એડ કરીશું અને સાથે આપણે 1 ચમચી સફેદ તલ લીધા છે તે અંદર એડ કરીશું. હવે આ પાણીને આપણે 4-5 મિનિટ માટે ઉકળવા માટે રાખી લઈશું. આપણું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે જે લોટને શેકીને રાખ્યો છે તે અંદર એડ કરીશું. તો આપણે ગોળ અત્યારે દેસી લીધો છે, તો પાણીનો કલર અત્યારે થોડો લાલાશ પડતો થયો છે. તો હવે આપણે આ લોટને આ રીતે એડ કરીશું. આ લાપસી બનાવતી વખતે જે આપણે કઢાઈ લઈએ તે કઢાઈને બને ત્યાં સુધી નોનસ્ટિક નહીં લેવાની, અને ના હોય તો જાડા તળિયાવાળી હોય તેવી કઢાઈનો ઉપયોગ કરવાનો. અને જો કઢાઈ આપણી પાતળી હોય તો આપણે જ્યારે આ લાપસીને ચડવા માટે રાખીએ ત્યારે તેની નીચે લોખંડની તવીને રાખી લેવાની, જેથી આપણી લાપસી નીચે ચોટશે નહીં. હવે આ લાપસીને બિલકુલ હલાયા વગર આ જ રીતે એકદમ ગેસને સ્લો કરી દઈ અને ઢાંકી અને 4-5 મિનિટ માટે આ રીતે થવા દેવાની છે. ચાર થી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે લાપસીને જોઈ લઈશું. તો આપણી લાપસી નીચે જરા પણ ચોટી નથી. તો હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે ફરી તેલ પણ એડ કરી શકો છો, પણ થોડું ઘી આ રીતે એડ કરવાથી લાપસીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે.
અને સાથે આપણે ફ્લેવર માટે અડધી નાની ચમચી મેં ઇલાયચીનો પાવડર લીધો છે તે અંદર એડ કરીશું. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લાપસી બનીને તૈયાર થઈ છે. તો તમે આ રીતે આ લાપસીને સર્વ કરી શકો છો, પણ આપણે આ રીતે લાપસીને સર્વ નથી કરવાની, આપણે તેના પીસ કરીશું. આ રીતે મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. લાપસીને ઠારવા માટે મેં અત્યારે આ રીતે સ્ટીલની થાળી લીધી છે, જેને ઘીથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે બનાવેલી લાપસીને થાળીની અંદર લઈ લઈશું અને તેને આ રીતે દબાવીને સરખી પાથરી લઈશું. લાપસીને મેં આ રીતે થાળીમાં પાથરી લીધી છે. તો હવે ગાર્નિશિંગ માટે આપણે થોડા ડ્રાયફ્રૂટના ટુકડા લીધા છે તે લઈશું. તમે આને સ્કીપ પણ કરી શકો છો, તમે આ રીતે તેને સર્વ કરી શકો છો, પણ આપણે આ રીતે થોડું ગાર્નિશિંગ કરીશું. લાપસીને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું. લાપસી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે તેના આપણે પીસ કરી લઈશું. તો મિત્રો, અત્યારે દિવાસાનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાસાથી લઈ અને દેવ દિવાળી સુધીના 100 દિવસોમાં આપણે અલગ અલગ તહેવારો મનાવીએ છીએ અને તેની શરૂઆત દિવાસાથી થાય છે. તો આ દિવાસાના દિવસે તમે આ લાપસી જરૂરથી બનાવજો અને એ કેવી બને છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ રીતે આપણે જે રીતે આપણે નાના મોટા જોઈએ તે પ્રમાણે આપણે પીસ કરી લઈશું. આપણે લાપસીના પીસ કરી લીધા છે તો તેને આપણે આપણે બહાર કાઢીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા આ લાપસીના પીસ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. મિત્રો, તૈયાર છે આપણી તલધારી લાપસી. તો મારી આ લાપસી બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.